આજે આપની સમક્ષ કહેતા મને દુઃખ થાય છે કે ઘટના દુઃખદ છે, વખોડી કાઢીએ છીએ, અમે નિંદા કરીએ છીએ અને સરકાર કડકમાં કડક હાથે ઝડપથી પગલાં ભરશે. કોઈ પણ આરોપી હશે, કોઈને છોડવામાં નહીં. દાહોદની અંદર જે દુઃખદ ઘટના બની છે, દીકરીને ન્યાય અપાવવા માટે તમામ લોકો એ અપેક્ષા રાખી રહ્યા છે કે ઝડપથી તપાસ થાય અને દીકરીને ઝડપથી ન્યાય મળે, દીકરીના પરિવારજનોને ઝડપથી ન્યાય મળે. દાહોદની અંદર 6 વર્ષની દીકરી જેને આચાર્ય કારમાં બેસાડીને સ્કૂલે લઈ ગયો, સ્કૂલે તો એ દીકરી પહોંચી પણ નહીં, ઘરથી 800 મીટરના અંતર પર એ દીકરી સાથે જે થયું એ હચમચાવી નાખે, હૈયું કંપાવી નાખે એવું છે. આજે પણ જ્યારે આ ઘટના વિશે વાત કરીએ છીએ ત્યારે રૂહ કાંપી જાય છે, રૂવાળા ખડા થઈ જાય છે. આ ઘટના મુદ્દે સતત એવા સવાલો થઈ રહ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કેમ મૌન છે. સતત એવી ચર્ચાઓ, એવા આરોપો એમના પર લાગી રહ્યા હતા કે રાહુલ ગાંધીએ અનામતને લઈને જે નિવેદન આપ્યું જ નથી, એનો વિરોધ થઈ રહ્યો છે. દાહોદની અંદર એ વિરોધ કરવા માટે નીકળ્યા છે, પણ એ દાહોદની અંદર એ દીકરી સાથે જે દુર્ઘટના બની છે એ મુદ્દા પર કોઈ બોલવા માટે તૈયાર નથી. એવા સમયે જશવંતસિંહ ભાભોરની પ્રતિક્રિયા સામે આવી છે, ભારતીય જનતા પાર્ટીના નેતા. એમનું એવું કહેવું છે કે આ ઘટના બની એના બીજા દિવસે જે પરિવારને મળવા માટે ગયા હતા અને એ દીકરીના પરિવારની સાથે બેસ્યા, એમને સાંત્વના પાઠવી અને પોલીસને પણ સૂચના આપવામાં આવી છે કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, તપાસ ઝડપથી પૂર્ણ કરવામાં આવે. આ તમામ વાતો જશવંતસિંહ ભાભોરે કરી છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આખરે ત્યાં ગયા અને આ ઘટના મુદ્દે બોલ્યા. શું બોલ્યા છે જશવંતસિંહ ભાભોર, સાંભળી. 19 તારીખે આ ઘટના બની હતી, 21મી તારીખે હું સ્થળ પર ગયો હતો, એમના પરિવારને મળ્યા, એના માતા પિતાને મળ્યા અને પોલીસ એની કાર્યવાહી સખતપૂર્વક કડકાઈથી કરી રહી છે. આજે અમે અહીંથી ત્યાં મને કલેક્ટરશ્રી, DDOશ્રી જવા રહ્યા છે. આજે આપની સમક્ષ કહેતા મને દુઃખ થાય છે કે ઘટના દુઃખદ છે, વખોડી કાઢીએ છીએ, અમે નિંદા કરીએ છીએ અને સરકાર કડકમાં કડક હાથે ઝડપથી પગલાં ભરશે. કોઈ પણ આરોપી હશે, કોઈને છોડવામાં નહીં. સાહેબ, આવનાર સમયમાં કોઈ પણ પ્રકારની આવી ઘટના ન બને તે માટે કયા પ્રકારનું આયોજન કરવામાં આવશે, શું સજા આપવામાં આવશે? સજા કોર્ટનો વિષય છે, ફાસ્ટ ટ્રેક કોર્ટ થકી તાત્કાલિક કડકમાં કડક પગલાં ભરશે. સાહેબ, લોકો ફાંસીની માંગ કરી રહ્યા છે, તેને લઈને શું કહેશો? ફાસ્ટ ટ્રેક કોર્ટ જે નથી સર, હજુ સુધી માનવ અધિકાર પંચમાં રિપોર્ટ કરવામાં આવ્યો નથી. સૌથી મહત્વનો સવાલ એ છે કે નેતાઓ બોલે કે ન બોલે, આરોપ પ્રત્યારોપ થાય કે ન થાય, પણ રાજનીતિ ન થવી જોઈએ. જે પણ ઘટના બની છે એ દુઃખદ ઘટના છે અને આવું ન જ થવું જોઈએ. આ દીકરીને કોઈ પણ દીકરી સાથે ન થવું જોઈએ. રાજ્યમાં જ્યારે પણ મહિલાઓ દીકરીઓ બહાર નીકળે તો એને એટલી તો સલામતી અને સુરક્ષાનો અનુભવ થવો જોઈએ કે હું ક્યારેય પણ ગમે એટલા વાગે બહાર નીકળી શકું, ગુજરાતની અંદર મને કંઈ જ નહીં થાય. એ ગુજરાત જ્યાં નારી સુરક્ષાની, નારી સલામતોની, નારી સંરક્ષણની વાતો કરવામાં આવે છે, એ ગુજરાતની અંદર છેલ્લા દિવસોની અંદર, છેલ્લા એક સપ્તાહની અંદર અને એના કરતાં વધારે જે દુર્ઘટનાઓ બની છે એ ઘટનાઓ આપણને સતત વિચારતા કરી મૂકે છે. આ ઘટનાઓ કોઈ પણ દીકરી સાથે ન જ બનવી જોઈએ, એટલી સલામતીનો અનુભવ એ દીકરીઓને થવો જોઈએ, મહિલાઓને થવો જોઈએ. સતત બનતી આવી ઘટનાઓ આપણને સુરક્ષા ક્યાં છે આ સવાલ કરવા માટે મજબૂર કરી દે છે. દાહોદની આ દીકરી સાથે જે થયું છે એ ખૂબ જ દુઃખદ છે, એ ન જ થવું જોઈએ અને એને ઝડપથી ન્યાય મળવો જ જોઈએ. એનો પરિવાર આરોપીને કડક સજા મળે એવી માંગ કરી રહ્યો છે. અપેક્ષા એ જ રહેવાની છે કે પોલીસની તપાસ પૂર્ણ થયા પછી આરોપીને કડકમાં કડક અને દાખલારૂપ સજા થશે, જેના કારણે આવો બીજો કોઈ નરાધમ છે આવો વિચાર એના દિમાગમાં ન આવે. તમે આ મુદ્દા પર શું માનો છો કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.